હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને સો ફ્રેન્ડ્સ તમે આગળ બહુ બધી વાર્તા જોઈ જોઈને તો ફ્રેન્ડ્સ આજે તમારે બીજી એક નવી વાર્તા સંભળવી છે બહુ ફાઇન છે તમારા જેવા નાના નાના બાળકો જેવી જ છે તો બધા તૈયાર થઈ જાઉં હા હું તમને આજે એક સરસ મજાની નવી વાર્તા સંભળાવું છું તો બધા રેડી છો ને તો ચાલો આપણે વાર્તા સાંભળીએ સો ફ્રેન્ડ્સ આપણી વાર્તાનું નામ છે નાના ચિત્રકારો સો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો આ ચિત્રમાં એક છોકરો અને એક છોકરી એ તમને એ લોકોના હાથમાં રંગ દેખાય છે તો આવી જ કંઈક વાર્તા છે તો ચાલો આપણે સાંભળીએ તો બાળ મિત્રો રજાનો સમય હતો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઝાડ ઉપર છોકરી છે અને નીચે કોણ બેઠું છે છોકરો બેઠો છે એનું નામ હતું વીણા અને વિનય એ લોકો વેકેશનમાં બગીચામાં ફરવા ગયા હતા તો ત્યાં ફરવા ગયા હતા ત્યાં એ લોકો જોઈ છે તો એ બગીચામાં રંગના ટીન હતા ડબ્બા પડેલા હતા જેવું તમે ચિત્રમાં દેખાય છે ને રંગના ડબ્બા પડેલા હતા ત્યાં લીલા રંગના ભૂરા રંગના પીળા રંગના લાલ રંગના રંગ પડેલા હતા એ રંગના ડબ્બા હતા સો ફ્રેન્ડ્સ આ રંગનું વીણા અને વિનય શું કરે છે ખબર છે તમને નથી ખબર તો ચાલો આપણે જોઈએ લોકો આ રંગનું શું કરે છે ફ્રેન્ડ્સ આ રંગ ક્યાંથી આવ્યો તમને કોઈને ખબર છે નથી ખબર ને તો ચાલો આપણે જોઈએ કે આ રંગ ક્યાંથી આવ્યા તો બાળ મિત્રો અહીં બે ચિત્રકારો રંગ કરવામાં વ્યસ્ત હતા એટલે આને કારણે બગીચામાં રંગના ડબ્બા હતા આ ચિત્રકારો સીડી ઉપર બેસીને શું કરે છે કલર કરે છે અને એક ચિત્રકાર હિંચકા ઉપર બેસીને રંગ કરે છે આ દૃશ્ય કોણે જોયું વીણા અને વિનયે જોયું તો ફ્રેન્ડ્સ એ લોકો કંઈક વિચારતા હતા શું વિચારતા હતા ખબર છે તમને ખબર છે શું વિચારતા હતા તે એ લોકો વીણા અને વિનય એ લોકો એકબીજાને પૂછતા હતા કે ચાલો આપણે આ ચિત્રકાર પાસે જઈએ અને પૂછીએ કે અમને આ રંગનું બ્રશ આપશો તમે અમારે આ ગેટની અંદર કલર કરવો છે ત્યાં ઘર હતું ને એમાં એક દરવાજો હતો તો વીણા અને વિનયે એ દરવાજાને કલર કરવો હતો તો એ લોકો એ વિચારતા હતા કે આપણે ચિત્રકાર પાસે જઈએ અને બ્રશ અને રંગનો ડબ્બો લઈ આવીએ અને આપણે એ દરવાજાને કલર કરીએ તો આપણને ખૂબ મજા આવશે વીણા કહે છે વિનયને મારે તો કલર કરવો જ છે આજે તો હું તો ચિત્રકાર પાસે જઈને કલર લઈ એટલે ચિત્રકારે એ લોકોને અને કલરનો ડબ્બો આપ્યો ચિત્રકારે તો વીણા અને વિનયને રંગના ડબ્બા આપ્યા વીણાને લાલ કલરનો રંગ આપ્યો અને વિનયને લીલા કલરનો રંગ આપ્યો અને વીણા વિનયને કહે છે કે તું દરવાજાની બહારની તરફ રંગ કર અને હું દરવાજાની અંદરની તરફ રંગ કરું એટલે વીણા અને વિનય તો રંગ કરવા માટે લાગી ગયા તો ફ્રેન્ડ્સ તમે જોવ છો ચિત્રમાં વીણા અને વિનય બંને દરવાજાને રંગ કરે છે તો આ રીતે એ લોકોએ ચિત્રકાર પાસેથી રંગ લઈ આવ્યા અને એ લોકો કલર કરવાનું સ્ટાર્ટ કરી દે છે અને એ લોકો રંગ કરવાનું ચાલુ કરી દે છે વીણા તો આજુબાજુની દિવાલ પર પણ રંગ કરવા માંડી ગમે તેમ રંગ કરે છે અને વિનય પણ વિનય તો ગમે તેમ રંગ કરે છે અને વીણા પણ એ લોકો તો રંગના કામ કરવામાં એટલા બધા વ્યસ્ત હતા કે આજુબાજુમાં કલર ક્યાં ધોરાતા તો એ પણ એ લોકોને ખબર પડતી ન હતી ત્યારબાદ એ લોકોનો રંગનો કલર તો જો ગમે તેમ ઉડાવે છે જમીન પર ધોળાઈ ગયો હતો પછી ફ્રેન્ડ્સ એ કલરને એ લોકો પોતું મારે છે પાણીથી સાફ કરે છે એ લોકો પોતે પણ ખૂબ ગંદા થઈ જાય છે ફ્રેન્ડ્સ તો એ લોકોને તો આ રંગના કામ કરવામાં તો ખૂબ જ મજા પડતી હતી અને તેઓએ રંગકામનું કામ સમાપ્ત કર્યું વીણા અને વિનય એ રંગ સમાપ્ત કરીને બધું આજુબાજુની જગ્યા ચોખ્ખી કરીને એ લોકો એ લોકોના ઘરે જાય છે એના મમ્મી પાસે એના મમ્મી એ લોકોને રૂમાલ આપે છે એ લોકોના હાથ પાણીથી ધોળાવે છે અને એ લોકો એની મમ્મી પાસે જઈને એ લોકોને કહે છે કે મમ્મી મમ્મી આજે તમે દરવાજાને રંગ કરેલો ચાલ હું તને બતાવું એટલે એ લોકો એની મમ્મીને એ દરવાજાને રંગ કરેલો હતો એને જોવા માટે લઈ જાય છે વીણા એની મમ્મીને ત્યાં લઈ જઈને કહે છે કે મમ્મી મમ્મી આ લાલ કલર મેં કર્યો છે મને તો મારો આ લાલ રંગ ખૂબ જ ગમે છે આઈ લવ માય રેડ કલર વીણા શું કહે છે એની મમ્મીને મને તો આ લાલ રંગ ખૂબ જ ગમે છે આ રંગ મેં મારી જાતે કર્યો છે મારા હાથ વડે જો મમ્મી કેટલો સરસ લાગે છે મમ્મી કહે છે હા વીણા બેટા તે તો ખૂબ સરસ રંગ કર્યો ને વેરી ગુડ પછી વિનય કહે છે મમ્મી મમ્મી મારો પણ રંગ જો એટલે એને મમ્મી વિનયનો રંગ પણ જોવા માટે જાય છે વિનય કહે છે જો મમ્મી આ બાજુનો રંગ મેં કર્યો છે આ લીલા રંગનો રંગ મેં મારા જાતે કર્યો છે મમ્મી કેવો કર્યો છે રંગ મેં ખૂબ સરસ કર્યો છે મમ્મી કહે છે મમ્મી મમ્મી આ લીલો રંગ મને ખૂબ જ ગમે છે આઈ લવ માય ગ્રીન કલર મમ્મી સાચું આ રંગ મેં ખૂબ સરસ કર્યો છે ને એને મમ્મી કહે છે હા બેટા વીણા અને વિનય તમે બંને વે બહુ જ સરસ રંગ કર્યો છે અને છેલ્લે એની મમ્મી વીણા અને વિનયની મમ્મી એ લોકોને કહે છે કે તમે આ રંગીન દરવાજો તો ખૂબ સરસ બનાવ્યો છે પણ તમે આ ચિત્રકારને ખૂબ હેરાન કર્યા છે તો ચાલો આપણે ચિત્રકાર પાસે જઈએ અને એમનું સામાન પાછો આપી દઈએ એટલે એ લોકો એ ચિત્રકાર પાસે જાય છે અને એમના કલર એમનો બ્રશ ને એ બધું એમને પાછું આપવા માટે જાય છે સો ફ્રેન્ડ્સ તમે આ વાર્તામાં જોયું ને કે વીના અને વિનય એ લોકોને રંગ કરવાનો કેટલો શોખ હતો સો ફ્રેન્ડ્સ તમને પણ બધાને ગમે છે ને રંગ કરવાનો ફ્રેન્ડ્સ તમને આ નાના નાના ચિત્રકલાકારો સાથે વાર્તા સાંભળવાની મજા આવી ને ખૂબ મજા આવી સો ફ્રેન્ડ્સ આ વાર્તા તમે ફરીથી જોજો તમારા ફ્રેન્ડ્સ સાથે હા બાય